morning. Namaskar. Dhoran 12 jeev vignan ma tamaru swagat chhe. Gaya lecture ma apne laghu vijaranu dhani ni aantrik rachna no abhyas karelo hato. Aajna lecture ma apne parag raj vishe vat karishu. આપણે ગયા લેક્ચરમાં કીધું તો કે ભાઈ લઘુ બીજાણુ ધાની હોય એમાંથી પરાગ કોથળી બને આ પરાગ કોથળી આગળ વિકાસ પામી અને શું બનાવે છે એમાંથી પરાગ રજ મુક્ત થાય છે ક્લિયર એટલે આજનો આપણો ટોપિક છે પરાગ રજની आंतरिक रचना सोचे पराग रचनी आंतरिक रचना बरोबर पराग रच नर जन्यो जनक अवस्था नु प्रतिनिधित्व करे छे आ वस्तु याद राखजो पराग रच नर जन्यो जनक अवस्था प्रतिनिधित्व करे छे शू करे छे नर जन्यु जनक अवस्था प्रतिनिधित्व करे छे नर जन्यु जनक अवस्था એટલે શું કે नर जन्यु सर्जवाली घटना ने नर जन्यु जनक अवस्था કહેવામાં આવે છે બરાબર છે ક્લિયર જન્યુ એટલે શું એ તમને ખબર છે નર જન્યુ એટલે શું માદા જન્યુ શું વનસ્પતિમાં નર જન્યુ શું કહેવાય વનસ્પતિમાં માદા જન્યુને શું કહેવાય એ પણ મેં તમને દર્શાવી દીધું છે પરાગ રજની વાત કરીએ તો સામાન્ય રીતે એ ગોળાકાર હોય છે કેવી હોય છે सामान्य रीते ही गोलाकार होय छे एनो व्यास आपणे याद राखवानो छे बराबर केटलो होय छे खबर छे 25 થી 50 માઇક્રોમીટર કેટલો હોય છે 25 થી 50 માઇક્રોમીટર પરાગરજ દ્વિસ્તરીય દીવાલ ધરાવે છે ભાઈ દ્વિસ્તરીય દીવાલ હોય છે પરાગરજમાં દ્વિસ્તરીય દીવાલ હોય છે બરાબર છે બહારનું સખત આવરણ હોય ને એને બાહ્ય આવરણ કહેવામાં આવે છે બહારના આવરણની વાત કરીએ બે આવરણ હોય દ્વિસ્તરીય દીવાલ છે કે બે આવરણ હોવાના એમાં બહારનું આવરણ છે ને બાહ્ય આવરણ અંદરનું આવરણ છે અને અંત આવરણ બાહ્ય આવરણ કેવું છે તો કે સખત છે અને સ્પોરો પોલેની જેવા પદાર્થનો બને છે શેનું બનેલું છે સ્પોરોપોલેનિન જેવા પદાર્થનું બનેલું છે તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે આ સ્પોરોપોલેનિન શું છે તો કે તે ખૂબ જ સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે કેવું છે સખત સખત છે મજબૂત છે અને કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે બીજું તેના પર
ઊંચા તાપમાન ઉત્સેજક કે અંતઃસ્ત્રાવ ની અસર થતી નથી બરાબર દાખલા તરીકે પરાગરજ ઉત્પન્ન થઈ પરાગરજનું સ્ફોટન થયું અને એ પરાગાશન ઉપર પહોંચે એ પહેલા ગરમી ઉત્સેજક અંતઃસ્ત્રાવ એના લીધે નાશ થઈ જાય તો શું થાય પણ એવું થતું નથી કારણ પરાગરજની ઉપર શું આવેલું છે આ સ્પોરોપોલેનિનનું આવરણ આવેલું છે બરાબર દાખલા તરીકે જોજો ભાઈ આ પરાગરજ છે બરાબર આ પરાગરજ છે ચાલો આની અંદર નર છે વિકાસ
પરાગરજનનો કોષ રસ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે પરાગરજનનો કોષ રસ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે એમાં રસ સ્તર ભરેલું હોય છે જ્યારે પરાગ રજ પરિપક્વ બને ત્યારે બે કોષો જ્યારે પરાગ રજ છે ને પરાગ રજમાં નર જન્યુજનકનો વિકાસ સમજાવું છું ભાઈ જ્યારે પરાગ રજ પરિપક્વ બને ત્યારે બે કોષો એટલે કે એક વાનસ્પતિક અને બીજો નાલ કોષ બહાર આવે છે જ્યારે પરાગરજ પરિપક્વ બને નર જન્યુ જનક અવસ્થાનો પ્રારંભ થાય એટલે કે નર જન્યુ માદા જન્યુ સુધી પહોંચવા જ્યારે સક્ષમ બને ને ત્યારની હું વાત કરું છું ભાઈ આ નર વનસ્પતિક કોષ અને નાલ કોષ આ નાલ કોષ છે ને એ પરાગ રજને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે શું કરે છે પરાગ રજને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે જોજો જ્યારે પરાગ રજ પરિપક્વ બને ત્યારે બે પ્રકારના કોષ હોય કયા કયા કોષ હોય તો કે એક વનસ્પતિક કોષ હોય અને એક નાલ કોષ હોય છે માણસમાં આવું થતું નથી વનસ્પતિમાં આવું થાય વનસ્પતિમાં કઈ વનસ્પતિ સપુષ્પી સપુષ્પીમાં કઈ વનસ્પતિ અવૃત બીજધારી બરોબર જે પૂર્ણ કક્ષાએ વિકસિત હોય એમાં આવા બે કોષ જોવા મળે છે કઈ રીતના એની રચના હોય જોજો બે કોષ તમને જોવા મળે છે બરોબર આ રીતના તમને એક મોટો કોષ જોવા મળે છે નાલ કોષ છે બરોબર નીચે નાના કો એક કોષ જોવા મળે છે વાનસ્પતિક કોષ છે એટલે જ્યારે પરાગ રજનો વિકાસ થાય ત્યારે બે કોષ તમને જોવા મળે છે વાનસ્પતિક કોષ અને નાલ કોષ એના રે આગળ આવી આપણે ભાઈ જનન કોષ કેવો હોય છે તો કે નાનો હોય છે અને વાનસ્પતિક કોષ કેવો હોય છે તો કે મોટો હોય છે અને કોષ રસમાં તર્ત હોય છે વનસ્પતિ કોષ કેવો હોય છે મોટો હોય છે લખી બદલો વનસ્પતિ કોષ કેવો હોય છે મોટો હોય છે વનસ્પતિ કોષ મોટો હોય છે જ્યારે નાલકો સોરી જનન કોષ આ વાનસ્પતિક કોષનું બીજું નામ છે ને એ નાલ કોષ છે શું છે નાલ કોષ છે વાનસ્પતિક કોષ મોટો અને ખોરાકનો સંગ્રહ કોષ છે વાનસ્પતિક કોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે અને જનન કોષ શું છે તો કે ભાઈ જનન કોષ છે ને એ સંભાજન પામી અને બે નર જન્યુ સર્જે છે ભાઈ જનન કોષ વિકાસ પામી એટલે કે સંભાજન કારણ કે અર્ધીકરણ તો એને અગાઉ જ કરેલ છે સંભાજન પામી બે નર જન્યુ સર્જે છે બરોબર છે બે નર જન્યુ સર્જે છે ક્લિયર જનન કોષ નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષ રસમાં તર્ત હોય છે આ જનન કોષની વાત કરીએ તો જનન કોષ નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષ
विकास समझाओ